આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. વ્યાકરણ વિભાગની હું સંપૂર્ણ માહિતી આપીશ, સોલ્યુશન સાથે તમને બધું સ્ટેપ સમજાવીશ કે કેવી રીતે વ્યાકરણમાં જવાબ લખવાના, જેથી તમને કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમે 2 મિનિટમાં પ્રશ્નનો જવાબ આપી શકો. સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, કુલ 80 ગુણનું પેપર છે બરાબર, અને સમય 3 કલાકનો રહેશે. વિભાગ એની અંદર તમે જોઈ શકો છો, પહેલાં 4 જોડકા પૂછવામાં આવશે. તો અહીં ઘોડાની સ્વામી ભક્તિ, ઓકે, તો પહેલામાં જવામાં આવશે જોરાવરસિંહ જાદવ, પછી ભૂખસિંહ ભૂરી ભીખ, તો એમાં આવશે પન્નાલાલ પટેલ. વાયરલ ઇન્ફેક્શન, તો એમાં આવશે ગુણવત શાહ. અને ચોપડાની ઇન્દ્રજાળ, તો એમાં આવશે ચંદ્રકાંત પંડ્યા. ઓકે, આ 4 જોડકા ઇઝી છે, જે દરેકને આવડશે. ત્યારબાદ ખાલી જગ્યા છે 5માં નંબરની. પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારત ખાલી જગ્યાને ભેટ મળ્યા હતા. તો કોને મળ્યા હતા? અંકિતને. ઓકે, પહેલામાં આવશે અંકિત. ચલો બીજું, દેવજી અને કાનજી નવજાત બાળકને ખાલી જગ્યા પાસે લઈ ગયા, તો વેલજી પાસે લઈ ગયા. ઓકે, વેલજી. ત્યારબાદ જે ત્રીજો પ્રશ્ન છે 7માં નંબરનો, કે ગંદકીથી ખલેલ પામનાર સંત કોણ હતા? તો સ્વામી વિવેકાનંદ. ઓકે, તો અહીં જવાબ આવશે સ્વામી વિવેકાનંદ. ત્યારબાદ 8મી ખાલી જગ્યા, ડુંગર અને તેની પત્ની ખાલી જગ્યા સ્ટેશન, તો રાજપુર સ્ટેશન ગાડી પકડવા માગતા હતા. રાજપુર જવાબ આવશે. ઓકે, ક્લિયર. ચલો હવે તમને ક નંબર એટલે કે 1 વાક્યમાં પ્રશ્નો આપવાના છે. 1 વાક્યમાં એટલે 1 પ્રશ્નનો 1 માર્ક્સ, ટોટલ 2 પ્રશ્નો એટલે 2 માર્ક્સ મળશે. સત વધારાની શક્તિ એટલે શું? તો તમારે જવાબમાં લખવાનું, સત વધારાની શક્તિ એટલે એક સાથે 100 વસ્તુઓ યાદ રાખવાની શક્તિ. ફરીથી, સત વધારાની શક્તિ એટલે શું? તો એક સાથે 100 વસ્તુઓ યાદ રાખવાની શક્તિ. ચલો 10મો પ્રશ્ન, સંદર્ભ રખડુનો કાગળ માંથી કઈ કૃતિ અભ્યાસક્રમમાં સમાવિષ્ટ પામે છે? તો કઈ કૃતિ? તો કઈની જગ્યાએ તમારે શું લખવાની? ડાંગવાની કૃતિ. તો ડાંગવાનો જવાબ આવશે. ઓકે, ચલો. ત્યારબાદ ગમે તે 2 પ્રશ્નો લખવા છે, 2 માર્ક્સના છે, 3માંથી કોઈ પણ 2 પ્રશ્નો લખવાના છે. ખાસ તૈયાર કરી દેજો, ચોપડીમાં તમે સ્વાધ્યાયમાં આપેલા જ છે. ત્યારબાદ 3 માર્ક્સના જે પ્રશ્નો છે મુદ્દા સ્તર, એમાં પણ 3માંથી કોઈ પણ 2 લખવાના છે. આ તૈયાર કરી દેજો, તમારું બોર્ડનું પેપર છે, બોર્ડની પરીક્ષામાં આમાંથી પ્રશ્નો પૂછાય છે, બોર્ડનું પેપર આવું જ હશે. એટલે ખાસ જોઈ લેજો કેવું પેપર રહેશે. પછી વિભાગ બી, એમાં પહેલાં પદ્ય વિભાગ છે એટલે 4 જોડકા હમણાં જેમ, તો ચાંદલિયો, તો એ લોકગીત છે. પછી માધવને દીઠો છે ક્યાંય, તો એ ઉર્મી ગીત છે. વતનથી વિદાય થતા, તો એ સોનેટ છે. અને દીકરી એ ગઝલ છે. ક્લિયર? જોડકામાં ખબર પડી ગઈ. હવે ખાલી જગ્યા જોઈ લઈએ. વૈષ્ણવજન વર્ણ લોભીને ખાલી જગ્યા છે, તો કેવા છે? કપટ રહિત. હૈયું ઉજરડાય ખાલી જગ્યા ફૂટે, તો શું ફૂટે? રકર્ષા. ગંગા સતી ખાલી જગ્યા માર્ગે આગળ વધેલા હતા, કયા માર્ગે? ભક્તિ માર્ગે. અને છેલ્લું, કવિ રાજેન્દ્ર શાહના મતે આપણી વ્યથા બીજાનું મન કેવી હોવી જોઈએ? તો આનંદની કથા હોઈ શકે. ખબર પડી ગઈ. હવે 1 વાક્યમાં પ્રશ્નોના જવાબ આપવાના છે, કે કવિની દ્રષ્ટિએ ભરવાળો મુગટ એટલે કેવો મુગટ? તો લખવાનું, કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે જવાબદારીવાળો મુગટ. બરાબર, જવાબદારીવાળો મુગટ. હું તમને આજના વિડીયોમાં જો તમને પેપર સોલ્યુશન બતાવું, નેક્સ્ટ વિડીયોમાં હું તમને કે જે આપણી તમને બોર્ડની પરીક્ષામાં જે તમને પુરવણી આપવામાં આવે છે, એ પુરવણીમાં માહિતી કેવી રીતે ભરવાની, પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવાના, એ બધી માહિતી તમને શીખવાડીશ. એટલે ખાસ આજનો વિડીયો તમે બધું યાદ રાખો, પ્રશ્નોના જવાબ. બીજા વિડીયોમાં તમને કેવી રીતે પેપર લખવું તેની પણ માહિતી આપવામાં આવશે. એટલે ખાસ આ વિડીયો જ્યાં સુધી જોજો, અને વ્યાકરણ વિભાગ તો ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો, આમાં ખબર પડી ગઈ. હવે આમાં ગમે તે 2 પ્રશ્નો લખવાના છે બરાબર. અને આમાં ઓકે, આજે હું એવું ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજી તેના સરદારને શા માટે યાદ કર્યા છે? તો શા માટે? તો પડકાર માટે. પડકાર. ઓકે, પછી 2 ગુણના 3 ગુણના પ્રશ્નો છે. ત્યારબાદ વિભાગ સી, હવે ખાસ જુઓ વ્યાકરણ વિભાગ. ચલો, જોડણી તો સુરક્ષિત, તો સાચી જોડણી આ થશે. ખાસ જોજો, આ 2 પ્રશ્નો આવશે વ્યાકરણના. કુલદીપક, તો કુલદીપક માટે કયું આવશે? આ વાળું આવે, કુલદીપક. તો આ ક્યાં છે? તો આપણું 2જા નંબરનું. ઓકે, ચલો, તમને આ રીતે પરીક્ષામાં ઓપ્શન આપવામાં આવશે. હવે જોડણી જોડવાની છે તદ વત્તા અનુસાર, એટલે તદ અનુસાર.
ત્રીજો નંબરનો આવશે. હવે માછીમાર શબ્દનો સમાસ. વિદ્યાર્થી મિત્રો, સમાસના ત્રણ પ્રકાર છે, સર્વપદ, એકપદ અને અન્ય પદ. સર્વપદમાં આવે દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ સમાસમાં યાદ રાખવાનું, દ્વંદ્વ સમાસ જે છે એમાં જો તમને વાક્યમાં અને, કે, અથવા આવા શબ્દો દેખાતા હોય તો આંખો બંધ કરીને લખી દેવાનું કે દ્વંદ્વ સમાસ છે. દીર્ઘુ સમાસ ક્યારે આવે? તો દીર્ઘુ સમાસમાં સંખ્યા આવે ત્યારે દીર્ઘુ સમાસ આવે. બરાબર, એવું તમને વ્યાકરણ જ્યારે ભણાવીશ ત્યારે ડીપમાં સમજાવીશ. પણ આજે તમે જો માછીમાર છે તો માછીમાર એ કેવું સમાસ છે? દ્વંદ્વ સમાસ તો નથી, કારણ કે માછીમારમાં અને, કે અથવા આવતું નથી. બહુવ્રીહી સમાસ ક્યારે હોય? તો જ્યારે તમે વાક્યનો વિગ્રહ કરો ત્યારે તે આવે, અને આમાં માછીમારમાં વિગ્રહ આવતો નથી. બરાબર, વિગ્રહ તે નથી આવ્યો. એટલે આ કેવો સમાસ લખીશું આપણે? ઉપપદ. તો જવાબમાં આવશે ઉપપદ. ચલો, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોડણી ભેદ અર્થ ભેદ કરવાનો છે. તો માંદા, હવે તમે અહીં જુઓ, માં આ માદા લખ્યું અને માં ઉપર ટપકું કર્યું એટલે માંદા થઈ ગયું. હવે માદા એટલે બીમારીવાળો, ખબર પડે છે. માદા એટલે સ્ત્રી જાત, જો ટપકું હોય ઉપર તો એ માંદા કહેવાય, એટલે બીમાર. એટલે ટપકું છે તો બીમાર. બરાબર, કંઈ ના ખબર પડે, ઓપ્શન જોવું તો પણ ખબર પડે કે માદા એટલે બીમાર થાય, એ માદા એટલે સ્ત્રી જાત થાય. ઓકે, તો પહેલામાં આવશે બીમાર, બીજામાં સ્ત્રી જાત. ચલો, 37મો પ્રશ્ન. અલંકાર. વિદ્યાર્થી મિત્રો, અલંકારના બે પ્રકાર છે, શબ્દાનું અલંકાર અને અર્થાનું અલંકાર. ઓકે, તો હવે અહીં તમને વાક્ય આપ્યું છે, પહેલાં આપણે વાંચીએ. આપણી બબલીની જ પગલી જાણે. તો આપણી બબલી, તો આ સજીવા રોપણ તો નથી, સજીવ નિર્જીવ વસ્તુની વાત થતી હોય ત્યારે આવે, એટલે એ નિર્જીવ વસ્તુની વાત નથી, એટલે સજીવા રોપણ તો નહીં જાણે. યમક ક્યારે આવે? તો એકને એક શબ્દ બે વાર આવતો હોય, પણ એકને એક શબ્દ આખા વાક્યમાં બે વાર નથી આવતો, એટલે યમક એ ના આવે. હવે વધ્યું શું? વ્યતિરેક. તો જવાબ શું આવશે? વ્યતિરેક. ઓકે, ઓળખાણ શબ્દમાં કયો પ્રત્યય લાગે છે? તો ઓળખાણ, તમે જોઈ શકો છો ઓળખાણ શબ્દમાં કયો પ્રત્યય લાગે છે? અહીં પર પ્રત્યય લાગે છે. ઓકે, સમાનાર્થી શબ્દ નિંદા. તો નિંદાનું શું થશે? વગોવણી, નિંદા કરવી, વગોવણી કરવી. કૂપ, તો કૂપનું થશે કૂવો. હવે બાજરી સંજ્ઞા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો બાજરી શું છે? તો ભાવ છે, વ્યક્તિ છે, ના શું છે? દ્રવ્ય છે, વસ્તુ છે, એટલે દ્રવ્યવાચક જવાબ આવશે. હવે રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે. કાંઠે પ્રાણ આવવા એટલે મરવાની તૈયારી થવી, મરવાની તૈયારી થવી. ત્યારબાદ બાવાના બે બગડવા એટલે શું આવશે? બંને બાજુથી પરિસ્થિતિ બગડવી, બંને બાજુથી પરિસ્થિતિ બગડવી. માણસની અવર જવર વિનાનું તો એ કેવું કહેવાય? વિઝન. શુષ્ક, તો એનો વિરોધી શબ્દ થશે આદ્ર. પછી તમે જોઈ શકો છો કર્તરી, કર્મણી અને પ્રેરક, આ ત્રણ વસ્તુ યાદ આવ્યો. કર્તરી એટલે કરતા પોતે કામ કરતો હોય. કર્મણી એટલે શું? તો કર્તાથી શબ્દ આવે, તો એ કર્મણી. અને પ્રેરક એટલે શું? તો કોઈ કોઈના જોડે કામ કરાવે. દાખલા તરીકે હું મારા વિદ્યાર્થીઓને લખાવું છું, તો એ પ્રેરક વાક્ય થયું. ખબર પડી ગઈ? તો હવે એના પરથી તમને આઈડિયા આવી જશે. તમે જુઓ અહીં તમને શું કીધું છે? કર્મણીમાં ફેરવો, કે નિશ્ચિત નિયમિત પ્રાર્થના કરે છે. તો કર્મણી છે એટલે શું આવશે? નિશ્ચિતથી, નિશ્ચિતથી લગાવી દેવાનો. નિયમિત પ્રાર્થના કરાય છે, કરાય છે. નિશ્ચિતથી નિયમિત પ્રાર્થના કરાય છે, આ રીતે વાક્ય થશે. હવે તળપદા શબ્દ છે લગન, એટલે શું થશે? લાગણી. ઓકે, નીચેના વાક્યથી વિશેષણ શોધો. હવે વિશેષણ તો આવડે આપણને. હર્ષિદાબેન સુંદર અક્ષરે. હવે હર્ષિદાબેન ક્રિયા શું કરે છે? નિબંધ લખે છે. પણ કેવા અક્ષરથી? સુંદર. તો અહીં સુંદર એ તમારું શું થયું? વિશેષણ. સુંદર એ તમારું વિશેષણ. હવે ક્રિયા વિશેષણ. તો સુરેશભાઈ કૃતિ સમજાવતા સમજાવતા વ્યાકરણ, એટલે સુરેશભાઈ શું કરે છે? વ્યાકરણ તો શીખવાડે છે, પણ કેવું શીખવાડે છે? સમજાવતા સમજાવતા.
તો આ સમજાવતા સમજાવતા એ તમારું ક્રિયા વિશેષણ. ચલો હવે વિદ્યાર્થી ના તમારે ધ્વનિ છૂટા પાડવા, ત્યારબાદ પ્રેરક વાક્ય બનાવવાનું છે. બાબુભાઈ ટાઈમ ટેબલ બનાવે છે, તો તમારે મેં તમને કીધું પ્રેરક એટલે પોતે કામ ના કરે, બીજા જોડે કામ કરે, તો તમારે લખાવવાનું કે બાબુભાઈ ટાઈમ ટેબલ બનાવડાવે છે. બનાવે છે નહીં, તમારે શું લખવાનું, બનાવડાવે છે, બનાવડાવે છે, બસ આટલું લખો એટલે તમારું એક માર્ક્સ મળી જાય. પોતે કામ નથી કરતા, બીજા જોડે કરાવે છે. ઓકે, હવે છંદ, તો અહીંયા જુઓ છંદ વિદ્યાર્થી મિત્રો, તમારે છંદ માટે જે છે એ પહેલાં તો સંપૂર્ણ માહિતી આપી જોઈએ. અહીંયા કયો છંદ આવશે હું તમને આપી દઉં. રોમે રોમે વિરહ ભયની વેદનાથી વળે છે, તો અહીં મંદાક્રાંતા છંદ છે, મંદાક્રાંત. હવે 13 માત્રા અને 11, તો અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ, માત્રામેળની અંદર 5 છંદ છે માત્રામેળમાં. ચોપાઈ, દોહરા, હરિગીત, બરાબર, ચોપાઈ, દોહરા, હરિગીત, ત્યારબાદ બીજા બે છે. પણ આની અંદર જુઓ ચોપાઈમાં કેટલી માત્રા હોય તો તમને ખબર હોવી જોઈએ 15 માત્રા હોય, દોહરામાં 24 માત્રા. હવે 24 હોય એટલે 11 વત્તા 13, તો અહીંયા જુઓ 11 વત્તા 13 થઈ, તો આપણું આ જે આપેલ વાક્ય છે કે 11 અને 13 માત્રા હોય, તો તમારે શું આવે, દોહરો જવાબમાં આવશે, દોહરો, બરાબર, દોહરો છંદ આવશે જવાબ. વિદ્યાર્થી મિત્રો આગળ વિભાગ બી તમે જોઈ શકો છો, અર્થ વિસ્તાર છે જેના 4 માર્ક્સ છે. અર્થ વિસ્તારમાં તમને આપ્યું છે એના આધારે 2 માંથી 1 અથવામાં છે એટલે 2 માંથી 1 લખવાનું. ત્યારબાદ તમને 6 શબ્દોમાં કીધું છે વર્ણન કરવાનું છે, બરાબર. ત્યારબાદ ઓનલાઈન તમને અહીં નિબંધ લખવાની વાત કરે છે. ઓનલાઈન શિક્ષણના લાભ, રોગચાળો, મારું વતન, પ્યારું વતન, તો 3માંથી કોઈ પણ એક નિબંધ લખો એટલે 8 માર્ક્સ. વ્યવસ્થિત અક્ષરે લખશો એટલે તમારે 8માંથી 8 પૂરે માર્ક્સ મળશે.